મોરબી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસના 190 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. મોરબીના ટાઉન હોલ ખાતે ગાંધીનગરના અધિકારીના નિર્દેશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં 190 લાભાર્થીઓને આવાસોની ચાવી આપવામાં આવી હતી. જોકે આ ડ્રો દરમિયાન આવાસથી વંચિત રહી ગયેલા એવા લાભાર્થીઓના મનમાં નારાજગી જોવા મળી હતી. આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબી શહેરમાં જે આવાસોનું નિર્માણ થયેલ છે તે પૈકી 190 આવાસોનો આજરોજ ટાઉન હોલ મુકામે નગરપાલિકાના પ્રમુખશ્રી, ચેરમેનશ્રીઓ અને તમામ કાઉન્સિલશ્રીઓની હાજરીમાં ડ્રો કરવામાં આવેલ છે. આ 190 મકાન માટે કુલ 1506 લાભાર્થીઓએ નિયત અરજી કરેલી હતી. લાભાર્થીઓને પણ અત્રે ઉપસ્થિત રાખવામાં આવેલા હતા. તમામની હાજરીમાં જે નગરપાલિકા હોલ ખાતે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી જાહેરમાં આ 190 આવાસોનો ડ્રો કરવામાં આવેલ છે. સાહેબ, અગાઉથી આપણે 490 મકાનનો ડ્રો કર્યો, એમાં આજની તારીખે જે લાભાર્થીઓ રહેવા માટે ગયા નથી, ક્યાં કારણોસર એમાંથી કઈ રદ થાય એવું છે? આપણે 490 નો જે ડ્રો કરેલો હતો નગરપાલિકાએ, તેમાંથી 300 લોકોને આપણે આવાસોની સોંપણી કરી દીધેલ છે. તેઓને લાઇટ કનેક્શન, જીવીનું મીટર એટલે કે PGVCL નું અને પાણીનો પ્રશ્ન, તો બંને પ્રશ્નનું સમાધાન નગરપાલિકા દ્વારા કરી આપવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જ હવે લાભાર્થીઓ પોતાના મકાનમાં રહી શકશે. હજી કશું રદ કરેલ નથી. જે 190 પ્રથમ જે 300 આવાસોની ચકાસણી કરેલી હતી ડોક્યુમેન્ટની, તેમાં જે ડોક્યુમેન્ટ ઓકે વાળા આવાસો હતા એ 300 સોંપણી કરી દીધેલ છે. બાકીના 190 આવાસોની ડોક્યુમેન્ટની ચકાસણી ચાલુ છે અને આગામી એક અઠવાડિયામાં તે પ્રશ્નનું પણ નિરાકરણ કરી દેવામાં આવશે. સર, આપણે રાજકોટની અંદર જે આવા લાભાર્થીઓને રીજાતા પછી એમને ભાડે આપી દીધા વિવાદ ઉભો થયો હતો, તો આપણે આવા આવું કઈ અત્યારે તમે સરપ્રાઇઝ ચેકિંગ કરાવશો કે કેમ? હા, હજી સુધી આપણને કોઈ ફરિયાદ મળેલ નથી. આ મકાનો ભાડે નથી આપી શકાતા. આપણે અરજદાર પાસેથી આ બાબતનું માહિતી પત્રક મેળવેલું છે અને જો ભાડે કોઈ પણ અરજદાર મકાન આપે તો તેમનું આવાસ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ